નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી ચેનલમાં. મિત્રો, આજે આપણે જોગણી માની પ્રાગટ્ય કથાની વાત કરીશું. કહેવાય છે કે જોગણી માએ પોતાનું મસ્તક પોતે જ કાપી નાખ્યું અને પોતાના જ રક્તથી રક્તપાન કર્યું. તો આવો જાણીએ આ જગત જનની જોગણી માનો રોચક ઇતિહાસ. જોગણી માને છિન્ન મસ્તિકાના નામથી પણ ઓળખાય છે. ઝારખંડ જિલ્લામાં રામગઢ ગામમાં આ છિન્ન મસ્તિકા દેવીનું ભવ્ય મંદિર આવેલું છે. પુરાણો અનુસાર એકાક્ષ નામના માયાવી રાક્ષસનો ખૂબ જ ત્રાસ વધી ગયો હતો. તેને ત્રણે લોકમાં ત્રાહી માં મચાવી દીધો. તેથી તેનો વધ કરવા સ્વયં મહામાયા જોગમાયા પ્રગટ થયા. પરંતુ આ માયાવી એકાક્ષે તેની શક્તિઓથી હજારો તેની જેવા બીજા રાક્ષસોને ઉત્પન્ન કર્યા. તેથી મહામાયા જોગમાયાએ તેમની શક્તિથી 100 સહેલીઓને ઉત્પન્ન કરી. પછી યુદ્ધની શરૂઆત થઈ. માતાજીની 100 સહેલીઓએ રાક્ષસોનો સંહાર કર્યો અને તેમાંથી નીકળતા રક્તનું રક્તપાન કર્યું. છેલ્લે માતાજીએ એકાક્ષનો વધ કર્યો, એકાક્ષના રક્તનું પણ રક્તપાન કર્યું. પરંતુ માતાજીની 2 સહેલીઓ ડાકીની અને સાકીની કહેવા લાગી કે હે દેવી, અમને હજુ પણ રક્તની તરસ લાગી છે, અમારી તરસ છીપાવો. તમે તો આખા જગતની તરસ છીપાવો છો, તો અમારી કેમ નહીં? માતાજી તો દયાના સાગર હતા, તેથી માતાજીને દયા આવતા તેમણે પોતાનું જ મસ્તક કાપી નાખ્યું અને તેમનું મસ્તક તેમના જ હાથમાં મૂક્યું. તેમના શરીરમાંથી 3 રક્તની ધારા નીકળી. એક ધારા ડાકીનીના મોઢામાં, બીજી ધારા સાકીનીના મોઢામાં અને ત્રીજી ધારા પોતે જ પોતાના મોઢામાં લઈ રક્તનું રક્તપાન કર્યું. આમ છિન્ન મસ્તિકા દેવીની ઉત્પત્તિ થઈ. ઝારખંડમાં આવેલું છિન્ન મસ્તિકાનું મંદિર રજરપા શક્તિપીઠના નામથી ઓળખાય છે. આ 51 શક્તિપીઠોમાંનું બીજું શક્તિપીઠ છે. ઇતિહાસ પ્રમાણે પ્રાચીન કાળમાં છોટા નાગપુરમાં રજ નામે એક રાજા રાજ કરતો હતો. તેની પત્નીનું નામ રૂપમા હતું. એકવાર પૂનમની રાતે શિકારની શોધમાં રાજા દામોદર અને ભૈરવી નદીના સંગમ સ્થાને પહોંચ્યો અને ત્યાં રાત્રિ થવાથી એક ઝાડ નીચે આરામ કર્યો. ત્યાં રાત્રે રજ રાજાને સપનું આવ્યું અને સપનામાં લાલ વસ્ત્ર ધારણ તેજથી શોભતી એક કન્યા દેખાણી અને તેને રાજાને કહ્યું, હે રાજન, તારે કોઈ સંતાન ન હોવાથી તારું જીવન સૂનું સૂનું છે. જો મારી આજ્ઞા માનીશ તો તારે ઘેર સંતાન થશે. આટલી વાત સાંભળી ત્યાં રાજાની નીંદર ઉડી ગઈ ને ઊભા થઈને ચારે બાજુ જોવા લાગ્યા. એને જે કન્યા સપનામાં દેખાઈ હતી તે જ કન્યા પાણીની વચ્ચે ઉભેલી જોઈ. તે કન્યાનું રૂપ અલૌકિક હતું. આ જોઈ તે રાજા ચકિત થઈ ગયા. રાજાને જોઈને તે કન્યા બોલી, હે રાજા, હું છિન્ન મસ્તિકા દેવી છું. આ કળિયુગમાં મને કોઈ નથી જાણતું, પરંતુ હું તો પ્રાચીન કાળથી આ વનમાં ગુપ્ત રીતે નિવાસ કરું છું. હું તમને વરદાન દઉં છું કે આજથી 9મે માસે તારે ઘરે પુત્રનો જન્મ થશે અને આમ સામે જો તને મારું એક મંદિર દેખાશે. તે મંદિરની અંદર એક શિલા ઉપર મારી પ્રતિમા આંકેલી દેખાશે. તું તેની કાયમ સવારે પૂજા કરજે અને ત્યારથી તે મંદિરનું નામ રાજા અને રાણીના નામ ઉપરથી રજ રૂપમાં પડ્યું, જે વર્ષો પછી રજરપા નામથી પ્રખ્યાત થયું. અહીં છિન્ન મસ્તિકા દેવીની સાથે બીજા 7 મંદિર પણ છે. આ મંદિરના પરિસરમાં એક કુંડ આવેલો છે, જે પાપનાશીની કુંડ તરીકે ઓળખાય છે. ત્યાં રોગી ભક્તો સ્નાન કરી રોગ મુક્ત થઈ જાય છે. તો મિત્રો, આ હતો જોગણી માનો એટલે છિન્ન મસ્તિકા દેવીનો ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસ અને કથાઓ જાણવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.